નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી એક વખત હું કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળની સમજૂતી મેળવી હતી. કાળ અધૂરો રહી ગયો તો એ જ આપણે આ લેક્ચરમાં પૂર્ણ કરવાનો છે. પૂર્ણ વર્તમાન કાળ છે એ પહેલાં તો એનું થોડું રિવિઝન કરી લઈએ. વપરાય ક્યારે? કે કોઈ ક્રિયા ભૂતકાળમાં ચોક્કસ સમયે પૂરી થઈ ગઈ હતી પરંતુ તેની અસર હજુ સુધી વર્તમાનમાં શરૂ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. એટલે કે મેં આ વાર્તાની ચોપડી વાંચી લીધી છે, ચોપડી પહેલાં પાનાથી લઈને છેલ્લા પેજ સુધી બધું વાંચી લીધું છે, વાંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ, પણ અસર હજુ માનસપટ ઉપર છે. એના માટે પૂર્ણ વર્તમાન કાળ કરતા સાથે હેવ કે હેઝ આવે, ક્યાં હેવ આવે ને ક્યાં હેઝ આવે એની પણ તમને ખ્યાલ છે. હી શીટ સાથે હેઝ આવે, બાકી બધા સાથે હેવ આવે. પેસિવ વોઇસ જ્યારે ફેરવીએ ત્યારે કર્મ સાથે હેવેઝ અને પછી વધારાનું બી ડબલ ઈ એન એટલે કે બીન આવશે. અને એક્ટિવ પેસિવ બંનેમાં ક્રિયાપદનું માત્ર ને માત્ર ભૂતકૃદંત જ આવશે. તો આજે આપણે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ છે એનું ટુ બીનું કોષ્ટક છે એ જોવાનું છે. અહીંયા ઓલરેડી દોરેલું છે, સિંગ્યુલર એટલે એકવચન, પ્લુરલ બહુવચન. હવે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો પુરુષ એકવચન એટલે આઈ, પહેલો પુરુષ બહુવચન વી, બીજો પુરુષ એકવચન યુ, બીજો પુરુષ બહુવચન પણ યુ, ત્રીજો પુરુષ એકવચન હી શી અને ઇટ, જ્યારે ત્રીજો પુરુષ બહુવચન છે ધેય. હવે એક્ટિવ વોઇસની વાક્યરચના તમારી આગળ છે, જુઓ જી. એક્ટિવ વોઇસમાં કરતા પછી શું આવશે? હેવ કે હેઝ, તો ક્યાં હેવ આવે ને ક્યાં હેઝ આવે? આઈ સાથે શું આવશે? હેવ. વી સાથે શું આવશે? હેવ. યુ બંને યુ સાથે આવશે? હેવ. હી સાથે આવશે? હેઝ. શી સાથે? હેઝ. અને ઇટ સાથે પણ હેઝ. ધેય સાથે આવશે? હેવ. કર્તા પ્લસ હેવેઝ, હવે ક્રિયાપદનું ભૂતકૃદંત. આઈ હેવ રિટન, આઈ હેવ રિટન, રાઇટનું ભૂતકૃદંત રિટન. અ લેટર જસ્ટ નાવ, જસ્ટ નાવ એટલે હમણાં જ, આપણે સમયદર્શક શબ્દોમાં જોઈ ગયા. તો જુઓ જી, એક્ટિવ વોઇસમાં કરતા પ્લસ હેવેઝ, ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દ. આઈ હેવ રિટર્ન અ લેટર જસ્ટ નાવ. એ રીતે અહીંયા પણ વી હેવ રિટર્ન અ લેટર જસ્ટ નાવ. યુ હેવ રિટર્ન અ લેટર જસ્ટ નાવ. અને અહીંયા પણ યુ હેવ રિટર્ન અ લેટર જસ્ટ નાવ. હી હેઝ, અહીંયા પણ ક્રિયાપદનું તો ભૂતકૃદંત જ આવશે. રિટર્ન અ લેટર જસ્ટ નાવ. શી હેઝ રિટર્ન અ લેટર જસ્ટ નાવ. હવે ઇટ હેઝ કોટ, સી એ યુ જી એચ ટી, અ રેટ જસ્ટ નાવ. અહીંયા ઇટ એટલે આપણે બિલાડી લીધી કે ઇટ, તેણે હમણાં જ એક ઉંદરને પકડ્યો છે. તો કોટ અ રેટ જસ્ટ નાવ. અને ધેય હેવ રિટર્ન અ લેટર જસ્ટ નાવ. આ થઈ ગયું આપણે એક્ટિવ વોઇસના વાક્ય, બરાબર. તમામ જે કર્તા છે એના, કર્તા પ્લસ હેવ હેઝ, ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દ.
હવે આપણે બનાવવાનું છે એનું પેસિવ વોઇસ બનાવવાનું છે. તો વાક્ય રચના તમારી આગળ પેસિવ વોઇસની છે વિદ્યાર્થી મિત્રો. પેસિવ વોઇસમાં નામ એવા ગુણ કર્મની પ્રયોગ, તો આપણે કર્મને આગળ લેવાનું, કર્મ આગળ આવી જાય પછી કર્મ સાથે આવશે હેવ કે હેઝ, એ કર્મના વચન ઉપર આધારિત રાખે છે. હેવેજ મૂક્યા પછી વધારાનું મૂકવાનું છે બી ડબલ ઈ એન બીન, બરાબર, એ આપણે હમણાં બનાવીએ. હવે આના વાક્ય એક્ટિવ વોઇસના છે, આને નકાર બનાવવું હોય તો વચ્ચે શું મૂકી દેવાનું? નોટ. પ્રશ્નાર્થ બનાવવું હોય તો આ કરતા અને હેવના સ્થાનને બદલી નાખવાના, એટલે નકાર પ્રશ્નાર્થ થઈ જાય, બરાબર. આનું ગુજરાતી કરવું હોય તો મેં હમણાં જ એક પત્ર લખી લીધેલ છે, પત્ર લખવાની ક્રિયા પૂરી થઈ ગઈ, પણ પત્ર લખી લીધો છે, પેન ત્યાં મૂકી દીધી છે, પત્ર લખવાની ક્રિયા પૂરી થઈ ગઈ, પણ જે પત્ર તમે લખ્યો છે એની અંદર શું સામગ્રી લખી છે એ તમારા માનસપટ ઉપર હજી યાદ છે, તમને સાબિતી છે, અથવા તો પત્ર લખેલો તમારી સામે છે, સાબિતી છે, લખાઈ ગયો છે પણ સામે છે, સાબિતી છે, એટલા માટે પૂર્ણ વર્તમાન કાળ છે. હવે આપણે બનાવીએ ના પેસિવ વોઇસના વાક્યો. તો પેસિવ વોઇસમાં કર્મ આગળ આવી જાય. મેં હમણાં એક પત્ર લખી લીધેલ છે, મેં હમણાં શું લખી લીધેલ છે? જવાબ આવશે એક પત્ર. તો એક પત્રને આપણે આગળ લઈ લઈશું અ લેટર. હવે લેટર સાથે હેવ આવશે કે હેઝ આવશે? ચોક્કસથી હેઝ આવશે. શા માટે? કે ત્રીજો પુરુષ એક વચન છે, લેટર છે એ એક વચન છે, એક પત્ર છે એટલે હેઝ. પછી વધારાનું મૂકીશું આપણે અહીંયા બીન. જોજો વિદ્યાર્થી મિત્રો, બીન એ દર્શાવે છે કે ક્રિયા પેસિવ વોઇસ છે. બાકી ઉપરના વાક્યમાં નીચેમાં કંઈ ફેર નથી, પણ બીન છે એટલા માટે આપણને ખ્યાલ આવે છે. અ લેટર હેઝ બીન રિટન બાય, આઈનું શું થઈ જાય? મી જસ્ટ નાઉ. ધ્યાન આપજો વાક્યરચનામાં કર્મ, ત્યારબાદ હેઝ, હેઝ પછી બીન, ક્રિયાપદનું ભૂતકૃદંત બાય કરતા, પણ કયો કરતા? કર્મવિભક્તિનો અને અન્ય શબ્દ. એ રીતે સામે અ લેટર હેઝ બીન રિટન બાય અસ જસ્ટ નાઉ. ત્યારબાદ અ લેટર હેઝ બીન રિટન બાય યુ જસ્ટ નાઉ. આ બંને વાક્યો સેમ રહેશે. અ લેટર હેઝ બીન રિટન બાય યુ જસ્ટ નાઉ. હવે ત્રીજો પુરુષ છે એની અંદર, અ લેટર હેઝ બીન રિટન બાય હીનું શું થઈ જશે? હિમ જસ્ટ નાઉ. અ લેટર હેઝ બીન રિટન બાય શીનું થઈ જશે? હર જસ્ટ નાઉ. હવે આની અંદર જુઓ જી, તેણે હમણાં જ એક ઉંદરને પકડ્યો છે. શું પકડ્યું છે? જવાબ ન મળે, કોને પકડ્યો છે ઉંદરને? તો અ રેટ, અહીંયા કર્મ મળી જશે, બરાબર. બે પ્રકારના કર્મ આવે જ્યારે શુંથી પ્રશ્ન પૂછીએ અને જવાબ ન મળે, અહીંયા કોનેથી પ્રશ્ન પૂછવો પડે આપણે. તો ઉંદર છે એ કર્મ છે, તો અ રેટ એક વચન છે એટલે એની સાથે પણ હેઝ આવશે. બીન કોટ, ભૂતકૃદંત ઓલરેડી આપેલું જ છે. કોટ બાય ઇટ જસ્ટ નાઉ. સામે બહુવચનની અંદર જોયું તો ધે હેવ રિટન અ લેટર જસ્ટ નાઉ, તેઓએ હમણાં જ એક પત્ર લખી લીધેલ છે. શું લખી લીધેલ છે? એક પત્ર. અ લેટર હેઝ બીન રિટન બાય ધેયનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ધેમ જસ્ટ નાઉ. આ થયા એના પેસિવ વોઇસના વાક્ય. હવે પેસિવ વોઇસના વાક્યનું તમારે જો નકાર કરવું હોય તો શું કરવાનું? હેઝ અને બીન આ બેની વચ્ચે શું મૂકી દેવાનું? નોટ. જોજો નોટનું સ્થાન ક્યાં આવે? હેઝ અને બીનની વચ્ચે આવશે, બરાબર. પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું કરવાનું?
હેઝ અને કર્મ આ બંનેના સ્થાનમાં ફેરફાર કરી લેવાનો, એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જશે. અ લેટર હેઝ નોટ બીન રિટન બાય મી જસ્ટ નાવ. અ લેટર હેઝ નોટ બીન રિટન બાય યુ જસ્ટ નાવ. નોટ વચ્ચે મૂકી દો, હેઝ અને બિનની વચ્ચે, એટલે નકાર વાક્ય બની જાય. પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું કરવાનું? આ બંનેના સ્થાનમાં જ ફેરફાર કરવાનો. આ બીન અને ભૂતકૃદન છે ત્યાં જ રહેવા દેવાનું. હેઝ અ લેટર બીન રિટન બાય હિમ જસ્ટ નાવ, શા માટે? અને એથી સરળ તમારે યાદ રાખવું હોય તો મેં તમને કીધું પ્રમાણે બિનનું સ્થાન ક્યાં હશે? ક્રિયાપદની હંમેશા આગળ. ક્રિયાપદ અને બિન આ બંને છૂટા નહીં પડે. ક્યારે? બિનનું સ્થાન હંમેશા ક્રિયાપદની આગળ રહેશે. બરાબર. અ લેટર હેઝ નોટ બીન રિટન બાય ધેમ જસ્ટ નાવ અને હેઝ અ લેટર બીન રિટન બાય ધેમ જસ્ટ નાવ. આ રીતે નકાર પ્રશ્નાર્થનું કોષ્ટક પણ બનાવવું હોય તો બની શકે. બીજું કોઈ ક્રિયાપદ લઈને તમારે કોષ્ટક બનાવવું હોય તો પણ બની શકે. અને બનાવવું જરૂરી છે. શા માટે? કેમકે આ કાર્ડ છે થોડોક ટિપિકલ ટાઈપનો છે, એટલે આના તમે વધારે કોષ્ટક બનાવીને પ્રેક્ટિસ કરશો ને તો તમને આવડી જશે. તો આ હતું એનું ટુ બીનું કોષ્ટક. હવે એક ઉદાહરણ જોઈ અને આ કાર્ડ પૂર્ણ કરીએ. બરાબર. એક્ઝામ્પલ, તેણીએ હમણાં જ તેણીનું ગૃહ કાર્ય પૂર્ણ કરેલ છે. સમજો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય. તેણીએ હમણાં જ તેણીનું ગૃહ કાર્ય પૂર્ણ કરેલ છે. એનો અર્થ એ થયો કે ગૃહ કાર્ય પૂરું કરી લીધું છે, પણ હજી આપણે કહીએ ને કે દફતર પેક નથી કર્યું. ગૃહ કાર્ય પૂરું કરી લીધું, બધું ત્યાં પડ્યું, લેસન પૂરું થઈ ગયું છે, અસર હજી સુધી શરૂ છે. ક્રિયા પૂરી થઈ ગઈ, અસર શરૂ છે, એના માટે કયો કાળ વપરાય? ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કોઈ ઇસ્યુ નથી આગળ પાછળ થાય તો પણ. હવે આપણે આનું પહેલાં એક્ટિવ વોઇસના વાક્ય બનાવશું. તેણીએ હમણાં જ તેણીનું ગૃહ કાર્ય પૂર્ણ કરેલ છે. તો હવે પેલા જુદા જુદા ભાગો, કોણે ગૃહ કાર્ય પૂર્ણ કરેલ છે? કે તેણીએ. આ છે કર્તા. શું પૂર્ણ કરેલ છે? ગૃહ કાર્ય નહીં, તેણીનું ગૃહ કાર્ય. આખું વાક્ય છે. આ શું છે? કર્મ. કઈ ક્રિયા કરેલ છે? પૂર્ણ કરવાની ક્રિયા કરેલ છે. આ ક્રિયાપદ. અને વૈધુ ભાઈ શું હોય વિદ્યાર્થી મિત્રો? અન્ય શબ્દ. તો તમામ સામગ્રી આપણી પાસે મોજૂદ છે, વાક્ય રચના તમારી પાસે મોજૂદ છે. આનું આપણે વાક્ય બનાવીશું. બરાબર. સૌ પ્રથમ કર્તા, તેણી એટલે શી. હવે કર્તા સાથે હેવ કે હેઝ? શી સાથે હેવ આવશે કે હેઝ? તમે તરત જ જવાબ આપશો હેઝ. હવે ક્રિયાપદ. ક્રિયાપદ છે પૂર્ણ કરવું, બે છે, કમ્પ્લીટ અને ફિનિશ, ગમે તે લઈ શકો. આપણે લઈએ ફિનિશ. She has. હવે ક્રિયાપદનું ભૂતકૃદન. ફિનિશ એવું ક્રિયાપદ છે કે જેના બે રૂપો ભૂતકાળ અને ભૂતકૃદન સમાન છે. ફિનિશમાં પાછળ ઈડી લાગશે, ફિનિશ્ડ. કરતા, હેવેઝ, ક્રિયાપદનું ભૂતકૃદન. ત્યારબાદ શું છે? કર્મ. તેણીનું હોમવર્ક. હર હોમવર્ક. હવે વધુ ઈ અન્ય શબ્દ જસ્ટ નાવ. હવે આ કાળમાં અમુક સમયદર્શક શબ્દો વાક્યની વચ્ચે પણ આવે છે, તો કોઈ ઇસ્યુ નથી. જ્યાં હોય ત્યાં રહેવા દેવાનો. ઓલરેડી છે એ હેવેઝ પછી આવશે ઓલરેડી, ક્યારેક ક્યારેક રહેવા દેવાનો, આપણને શું નડે છે. બરાબર. શી હેઝ ફિનિશ્ડ હર હોમવર્ક જસ્ટ નાવ. નકાર બનાવવા માટે શી હેઝ નોટ ફિનિશ્ડ હર હોમવર્ક
જસ્ટ નાવ. અને પ્રશ્નાર્થ બનાવવા માટે શું કરશો વિદ્યાર્થી મિત્રો? હેઝને ક્યાં લઈ લેશું? આગળ. હેઝ સી, આમાં કંઈ ફેર લાગ્યો તમને? વાક્યનો પહેલો અક્ષર છે એટલે કેપિટલ, બરાબર. અહીંયા સ્મોલ હતો, પહેલો અક્ષર આવે તો કેપિટલ. નામનો પહેલો અક્ષર કેપિટલ, કોઈ ગામનું નામ હોય એનો પહેલો અક્ષર કેપિટલ. હેઝ સી, નોટ નીકળી જશે, ફિનિશ્ડ. હર હોમવર્ક, જસ્ટ નાઉ, પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ હતું આપણું એક્ટિવ વોઇસનું વાક્ય. હવે આપણે ફેરવશું ને પેસિવ વોઇસમાં. કોઈ વાંધો નહીં, પેસિવ વોઇસમાં કર્મને આગળ લઈ લેશું. કર્મ ક્યાં છે? તેણીનું ગૃહ કાર્ય, એટલે હર હોમવર્ક. તો હર હોમવર્ક આગળ આવી જશે. હર હોમવર્ક સાથે હેવ આવશે કે હેઝ? એક વચન છે એટલે હેઝ આવશે. પેસિવ વોઇસ છે એટલે વધારાનો શબ્દ આવશે, બી ડબલ ઈ એન. અને એમ નો યાદ આવે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખવાનું, હિન્દીમાં તમારે સપેરા. સપેરા ક્યાં બજાતા હે? બીન બજાતા હે. હોમવર્ક હેઝ બીન. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃત દ્વંદ્વ, ફિનિશ્ડ બાય શી નું શું થઈ જશે અહીંયા? હર જસ્ટ નાઉ. તો આ થઈ ગયું આપણું હકાર વાક્ય. નકાર બનાવવા માટે હર હોમવર્ક હેઝ નોટ બીન ફિનિશ્ડ બાય હર જસ્ટ નાઉ. અને પ્રશ્નાર્થ બનાવવા માટે હેઝ આગળ આવી જશે, હેઝ હર હોમવર્ક બીન ફિનિશ્ડ બાય હર જસ્ટ નાઉ, પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીં તમને ખાસ એક બાબત જોવા મળી છે કે ગમે વાક્ય હોય, હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, બિન છે ને, બિન એણે ક્યારેય ક્રિયાપદને રેઢું મૂક્યું નથી. રેઢું મૂક્યું નથી એટલે કે ક્રિયાપદની આગળ જ એણે પોતાનું સ્થાન લીધેલું છે. તો આ હતો આપણે પૂર્ણ વર્તમાન કાળ, જેના આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. હવે આ જ કાળની પ્રેક્ટિસ, પાંચ વાક્યો આપણે બોર્ડ ઉપર એક્ટિવ વોઇસના આપેલા હશે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ, બરાબર. તો પ્રેક્ટિસ કર્યા બાદ આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીશું. ચાલો, આ પાંચ વાક્યો છે એક્ટિવ વોઇસના, એને આપણે ફેરવવાના છે પેસિવ વોઇસમાં, બરાબર. ધ ગાર્ડનર હેઝ વોટર્ડ ધીઝ પ્લાન્ટ્સ. ગાર્ડનર એટલે કે માળી. માળીએ આ છોડવાઓને પાણી પાઈ દીધેલું છે. કોને પાણી પાઈ દીધેલું છે? ધીઝ પ્લાન્ટ્સ. મળી ગયું કર્મ? તો કર્મને આગળ લઈ લેશું આપણે. ધીઝ પ્લાન્ટ્સ, પ્લાન્ટ્સ બહુવચન છે, હેવ આવશે કે હેઝ? સરસ, હેવ. પછી વધારાનું બીન, ક્રિયાપદનું ભૂતકૃત દ્વંદ્વ. જોજો, વોટર એટલે પાણી થાય, પણ એ નાઉન હોય ત્યારે. જ્યારે ક્રિયાપદ તરીકે આવે ને ત્યારે વોટરનો અર્થ થાય છે પાણી પાવું. પીવું નહીં વિદ્યાર્થી મિત્રો, પીવા માટે ડ્રિંક શબ્દ છે, પણ પાવા માટે, પાણી પાવું એના માટે વોટર ક્રિયાપદ છે. ધીઝ પ્લાન્ટ્સ હેવ બીન વોટર્ડ બાય ધ ગાર્ડનર. ધીઝ પ્લાન્ટ્સ હેવ બીન વોટર્ડ બાય ધ ગાર્ડનર. કર્મ હેવેઝ બીન, ક્રિયાપદનું ભૂતકૃત દ્વંદ્વ, બાય અને કરતા. ધ ટાઈપિસ્ટ હેઝ ટાઈપ્ડ ઓલ ધ લેટર્સ પ્રોપરલી. ટાઈપિસ્ટે બધા જ પત્રો યોગ્ય રીતે ટાઈપ કરી લીધેલ છે. શું ટાઈપ કરી લીધેલ છે? ઓલ ધ લેટર્સ પ્રોપરલી છે, એને આપણે અન્ય શબ્દમાં જવા દેશું. ઓલ ધ લેટર્સ સાથે હેવ આવશે કે હેઝ? હેવ આવશે. હેવ બીન, ત્યારબાદ ટાઈપ્ડ, કર્મ હેવેઝ બીન, ક્રિયાપદનું ભૂતકૃત દ્વંદ્વ, બાય કરતા. ધ ટાઈપિસ્ટ પ્રોપરલી. સમજાણું? ત્યાર પછીના ત્રણ વાક્યો અત્યારે વિડીયો પોઝ કરી અને તમે પેસિવ વોઇસમાં ફેરવવાનો પ્રયત્ન કરો, બરાબર. આવડે તો
ત્યારબાદ તમે આને ચેક કરી લેજો. સચિન હેઝ વોન મેની ગોલ્ડ મેડલ, સચિને ઘણા બધા સુવર્ણ ચંદ્રકો જીતી લીધેલ છે. શું જીતી લીધેલ છે? ગોલ્ડ મેડલ, સોરી મેની ગોલ્ડ મેડલ્સ, ઘણા બધા સુવર્ણ ચંદ્રકો. તો કર્મ થઈ જશે મેની ગોલ્ડ મેડલ્સ, મેની ગોલ્ડ મેડલ્સ હેવ બીન વોન બાય સચિન. બરાબર. ત્યારબાદ શી હેઝ સંગ ધીસ સોંગ ઇન ધ સ્કૂલ, તેણીએ આ ગીત શાળામાં ગાઈ લીધેલું છે. શું ગાઈ લીધેલું છે? ધીસ સોંગ. હા, હવે આવશે હેઝ, આવ્યો ને વિચાર. ધીસ સોંગ હેઝ બીન સંગ બાય હર ઇન ધ સ્કૂલ. સાવ સરળ છે, એક સ્ટેપ બાય સ્ટેપ જો તમે અનુસરતા જાઓ તો પેસિવ વોઇસ બની જાય. ધે હેવ સીન ધ ફિલ્મ જસ્ટ નાઉ, તેઓ હમણાં જ ફિલ્મ જોઈ લીધેલ છે. શું જોઈ લીધેલ છે? ધ ફિલ્મ, ધ ફિલ્મ હેઝ બીન, ફિલ્મ સાથે હેઝ આવશે, હેઝ બીન સીન બાય ધેમ, ધેયનું થઈ જશે ધેમ, જસ્ટ નાવ. તો આ હતા એના પેસિવ વોઇસના વાક્યો. આજે આપણે પૂર્ણ વર્તમાનકાળ, ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે, એ પૂર્ણ કર્યો. બરાબર. આના પછીના લેક્ચરમાં આપણે આ જ પૂર્ણકાળમાં જ પૂર્ણ ભૂતકાળ જોશું. બરાબર. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ.